પોરબંદર જિલ્લાના રાણાવ તાલુકાના ખંભાળા ગામે સરકારી કસ્તુરબા ગાંધી કન્યા શાળા આવેલી છે અને સાથે છાત્રાલય પણ છે. ત્યાં વિદ્યાર્થિનીઓને નિયમિત જમવાનું આપવામાં આવતા હોય છે. ગઈકાલે મંગળવારે રાત્રિના સમયે આ શાળાની છાત્રાઓને ઇડલી અને પાણીપુરી ભોજનમાં આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ સવારે ફૂડ પોઈઝનિંગને કારણે આ છાત્રાઓને પેટમાં દુખાવો અને ગળામાં બળતરા થતાં ભારે ભાગદોડ મચી ગઈ હતી અને તાત્કાલિક શાળાના સંચાલકો દ્વારા તમામ છાત્રાઓને રાણાવની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી અને ત્યાં સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. હું ડૉક્ટર કિશન રૂગાણી, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ CHC રાણાવ. આજે સવારે ખંભાળા કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલમાંથી 17 જેટલી છોકરીઓ આવી હતી. એમને બધાને ઉલટી, સેજ, પેટમાં દુખાવો એવું સામાન્ય કમ્પ્લેઇન હતી. એમાંથી 2 છોકરીઓને BP ઓછું થતાં બાટલા ચડાવેલ હતા, બાકી બધાને સામાન્ય દવા આપી ને સારવાર આપી છૂટા કરેલ હતા. અત્યારે બધી છોકરીઓની સ્થિતિ સામાન્ય છે, સાધારણ છે, કોઈને ગંભીર તકલીફ નથી અને કોઈને રિફર કરેલ નથી. આ થવાનું કારણ શું હતું? થવાનું કંઈક આવી ગયું હોઈ શકે, કાં પાણીના કારણે હોય, થયું હોઈ શકે. શાળાના સંચાલકોના જણાવ્યા અનુસાર અહીં આ શાળામાં ગઈકાલે જે ઇડલી અને પાણીપુરી આપવામાં આવી હતી તેને કારણે ફૂડ પોઈઝનની અસર થઈ હોવાનું કહેવાય છે અને હાલ આ 3 વિદ્યાર્થીઓની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે આ વિદ્યાર્થીનો ભયમુક્ત છે અને તેમની સારવાર ચાલી રહી છે. છાત્રાલયમાં ઇડલી અને પાણીપુરી ખાધા બાદ આ ઝેરી અસર થઈ હોવાનું કહેવાય છે. જોકે તમામ વિદ્યાર્થીનીઓ સલામત હોવાનું પણ શાળાના સંચાલકોએ જણાવ્યું હતું.